દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે કરીએ નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રવિવારે 7710 પ્રવાસીઓએ મુલાકાત લીધી, રૂપિયા 19,40,000 આવક. રામ મંદિર પાસે મસ્જિદ બનાવવાની વાત હિન્દુ અને અસહિષ્ણુ બનાવી શકે છે, ઉમા ભારતીનું નિવેદન. ગાંધીનગર કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ. પ્રથમ T20માં ભારતનો 5 વિકેટથી વિજય. સારેગામાપા લિટલ ચેમ્પ્સના ઓડિશન અમદાવાદમાં 12 નવેમ્બરે યોજાશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રવિવારે 7710 પ્રવાસીઓએ મુલાકાત લીધી, રૂપિયા 19,40,000 આવક. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે રવિવારના રોજ દેશભરમાંથી 7710 પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી નિગમને 19,40,000 આવક થઈ હતી. 4 દિવસમાં 15,000થી વધારે પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે ટેન્ટ સિટી, વેલી ઓફ ફ્લાવર અને નર્મદા ડેમનું પણ આકર્ષણ કેન્દ્ર હોવાથી ટિકિટો માટે અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી. આખરે 350 રૂપિયામાં ઓલ એક્સેસ પાસ આપી પ્રવાસીઓને બસમાં આખી ડેમ સાઇટ ફરવાની છૂટ અપાઈ હતી. રામ મંદિર પાસે મસ્જિદ બનાવવાની વાત હિન્દુ અને અસહિષ્ણુ બનાવી શકે છે, ઉમા ભારતીનું નિવેદન. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે હિન્દુ દુનિયામાં સર્વાધિક સહિષ્ણુ લોકો છે, પરંતુ અયોધ્યામાં રામ મંદિરની હદમાં મસ્જિદ બનાવવાની વાત તેને અસહિષ્ણુ બનાવી શકે છે. આ સાથે જ ઉમા ભારતીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની સાથે અયોધ્યામાં મંદિર નિર્માણની આધારશિલા રાખવા માટે આમંત્રિત કર્યા અને કહ્યું કે તેઓ આવું કરીને પોતાની પાર્ટીના પાપોનું પ્રાયશ્ચિત કરી લેશે. ગાંધીનગર કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ. કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના કોર્પોરેટર અંકિત બારોટનું મોડી રાત્રે અપહરણ કરવામાં આવતા તેમના પત્ની ભૂમિકા બારોટે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અંકિત બારોટનું અપહરણ થયાની જાણ થતાં જ કોંગ્રેસના ગાંધીનગરના ધારાસભ્ય CJ ચાવડા સહિતના કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડાએ ભાજપા પર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા ચેતન પટેલ દ્વારા અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું છે. અંકિતના મામાના દીકરા કેતન પટેલ અને ગિરીશ મગન પટેલ 5 મિનિટનું કામ છે કહીને લઈ ગયા હતા. પ્રથમ T20માં ભારતનો 5 વિકેટે વિજય. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 3 મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ હતી. T20 સિરીઝની પ્રથમ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 110 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે આ લક્ષ્યાંકને દિનેશ કાર્તિકની સંયમી ઇનિંગથી 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 110 રન બનાવી લીધા હતા. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ 3 મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે. સારેગામાપા લિટલ ચેમ્પ્સના ઓડિશન અમદાવાદમાં 12 નવેમ્બરે યોજાશે. ક્વોલિટી ટેલિવિઝન પર રાજ કર્યા બાદ અને સમગ્ર દેશમાંથી તેના અદ્ભુત પ્રતિભાશાળી બાળ ગાયકોની સુમધુર પ્રસ્તુતિ અને ધમાકેદાર પરફોર્મન્સથી દર્શકોના દિલ જીત્યા બાદ ઝી ટીવીનો ચળકતો ગાયકીનો રિયાલિટી શો સારેગામાપા લિટલ ચેમ્પ્સ પાછો આવી ગયો છે. ભૂતપૂર્વ સ્પર્ધક સોનાક્ષી કર આજે અમદાવાદમાં શહેરની નાનકડી અજાયબીઓ અને સારેગામાપા લિટલ ચેમ્પની આગામી સિઝનના ઓડિશન, જે HB કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ ખાતે યોજાશે, ત્યાં પ્રોત્સાહિત કરવા માટે આવી છે. સારેગામાપા લિટલ ચેમ્પની આ નવી સિઝનના ઓડિશન અમદાવાદ ખાતે સોમવાર અને 12 નવેમ્બરના રોજ યોજાશે. સારેગામાપા લિટલ ચેમ્પ્સ ફિર સે શરૂ હોને વાલે ઓર અમદાવાદમાં હોને વાલે ઓડિશન ફ્રોમ 12 નવેમ્બર ઓર જો કે HP કપારી ન્યૂ સ્કૂલ અમદાવાદમાં હોને વાલા હે. સો મેં સબ લોગો કો મતલબ જો ભી ઓડિશન્સ દેને વાલે હે સબ લોગો કો ઓલ ધ બેસ્ટ કહેના ચાહુંગી ઓર બહોત અચ્છે સે પ્રિપેર હોકે આના ઓર એકદમ મતલબ સ્ટેજ કો ફાડ દેના. મેં જો પહેલે પિછલે સાલ હી મેં કન્ટેસ્ટન્ટ રહી ચુકી હું ઓર ઇસ સાલ મેં મતલબ મુજે કાફી એક્સપિરિયન્સ હો ગયા હૈ તો મેં યહી બોલના ચાહુંગી જો કે સબકે સાથ હોતા હૈ. હમ લોગ બહોત ટેન્શન મતલબ બહોત નર્વસ ફીલ કરતે હૈ જબકી ગાના ગાતે, તો બિલકુલ ભી નર્વસ ફીલ મત કરના ઓર એકદમ જો મન મેં આએ જો ઇતને દિનો સે આપ લોગ પ્રેક્ટિસ કરતે આએ હો વોહી ગા દેના ઓર જરૂર આપકો 100% ભી મિલ જાયેગા ઓર આપ સિલેક્ટ ભી હો જાયેગા. હવે કરીએ નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમય ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.